નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ એરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આસપાસ ધોરણ 3 તેમાં એકમ છે 21મું પાણી બચાવીએ, તેમાં જોઈએ. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા બંને ચિત્રનું અવલોકન કરી તેમાં કઈ કઈ સમસ્યા દર્શાવવામાં આવી છે તેના વિશે ખાલી જગ્યામાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં પહેલો પ્રશ્ન છે તેમાં, આ ચિત્રમાં લોકોને પાણી ભરવા માટે નજીકના તળાવમાં જવું પડે છે, ક્યારેક ઉનાળામાં પાણી સુકાઈ જતાં પાણીની અછત વર્તાય છે. બીજો ભાગ છે, આ ચિત્રમાં લોકો પાણી ભરવા માટે પાણી ભરેલ ટેન્કરની રાહ જોઈ રહ્યા લાઇનમાં ઘડા લઈને ઊભા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો. તો પેલો છે કે શાળામાં નળમાંથી પાણી ટપકે છે, તો અમે આ નળને ફિટ કરીને બંધ કરશું અથવા આ નળને બદલી દઈશું. બીજું છે, તમારા પડોશમાં ઘરે ટાંકીમાંથી પાણી ટપકે છે, તો પડોશીના ઘરે પાણીની ટાંકીમાંથી પાણી ટપકે તો તે પડોશીને કઈ ટાંકીની મરામત કરવાનું કહીશું. ત્રીજું છે, રસ્તા પર કોઈ જગ્યાએ પાણીનો નળ તૂટી ગયો છે, તો રસ્તા પર પાણીનો નળ તૂટી ગયેલો દેખાય તો નળ કાઢી ત્યાં બૂચ મારી દઈશું અથવા નળ બદલી નાખીશું. ચોથા પ્રશ્નનો જવાબ, પાઇપ તૂટી જાય તો પાણી બંધ કરાવી તૂટેલા ભાગ પર સાંધો કરી દઈશું. ચિત્રમાં આપેલી પાણી સંગ્રહ કરવાની રીતો વિશે લખવાનું છે. તો અહીંયા લખીએ, ગામડામાં ઘણી જગ્યાએ આવી ખેત તલાવડી બનાવવામાં આવેલી હોય છે, તેમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને ઉનાળામાં તંગીમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે બીજો ભાગ, આ પદ્ધતિમાં વરસાદનું પાણી અગાસી પર પડે છે અને આ પાણી પાઇપલાઇન મારફતે જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને જરૂર પડે ત્યારે આ પાણીનો વપરાશ કરી શકાય છે. ત્યાર પછી છે, ખરા ખોટા, પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખરું આવશે. પાંચ નંબરનો પ્રશ્ન, તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તેના વિશે લખવાનું છે. અમારા ઘરે અમે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં વરસાદ પડે ત્યારે વરસાદી પાણીને ધાબા પરથી પાઇપલાઇન દ્વારા નીચે ઉતારીને ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે અને કેટલુંક પાણી પ્લાસ્ટિકના મોટા ટાંકામાં રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું છે, આ પાણીનો તમે ક્યાં ઉપયોગ કરશો. પહેલું છે, ઘરમાં પોતું કર્યા બાદ તેનું ફૂલછોડને પીવડાવવામાં, બીજામાં ફૂલછોડને પાવવું, ત્રીજામાં ગટરમાં જાય છે, ચોથું મારા પ્લાન્ટનું વધારાનું પાણી એકઠું કરીશું અને ફરી ઉપયોગ કરીશું, પાંચમામાં વાસણ ધોવામાં ઉપયોગ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે હતો, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, જો ધોરણ 3ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મેળવીશું આપણે આગળના એકમની અંદર. આવજો.